નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે આગામી 7 તારીખ સુધી કેવું રહેશે વાતાવરણ, તેમજ આજના દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિઓ કેવી રહેશે અને કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે, તેમજ શું સાવ સંપૂર્ણ વળાપ મળશે તે વિશેની પણ સંપૂર્ણ આપણે વાત કરીશું. તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ગઈકાલની વરસાદની એક્ટિવિટી વિશે આપણે વાત કરી લઈએ. તો ગઈકાલે આપણે જે વિસ્તારમાં ખાસ શક્યતાવાળા વિસ્તારો દર્શાવ્યા હતા, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સાઈડના વિસ્તારો, તો એ વિસ્તારોમાં પણ છૂટો થવાયો વરસાદ ગઈકાલે જોવા મળ્યો જ હતો. બાકીના વિસ્તારોમાં પણ છૂટા થવાય રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું હતું. બાકી ખાસ આપણે કાલે કીધું હતું કે વરસાદની ગતિવિધિ ઘટશે, તે પ્રમાણે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને બાકીના મોટાભાગના વિસ્તારોમાં કોઈ ખાસ મોટી વરસાદની ગતિવિધિઓ જોવા મળી નહોતી, પરંતુ છૂટાછવાયા રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું હતું. તો હવે આગામી 7 તારીખ સુધી કેવો રહેશે વરસાદી માહોલ, કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે તે વિશેની વાત કરીએ. તો ખાસ કરીને આગામી દિવસો 7 તારીખ સુધીમાં ખાસ મોટા કોઈ વરસાદની શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા જે ગુજરાતના 5-10% વિસ્તારો છે એમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના એક લોકલ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. તો અમુક વિસ્તારો હોય એકલ લોકલ વિસ્તારો જ્યાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે, એટલે ખાસ મોટી વરસાદની એક્ટિવિટી હવે આગામી દિવસોમાં બહુ નહીં જોવા મળે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ચાલુ રહેશે. એટલે સાવ સંપૂર્ણ વરાપ મળે બધા વિસ્તારોમાં એવી શક્યતાઓ પણ નથી. મોટાભાગના વિસ્તારોમાં સારામાં સારી વરાપ જોવા મળશે, પરંતુ 5-7% વિસ્તારો દરરોજ એવા હોય જ્યાં વરસાદની શક્યતાઓ રહેલી હોય છે, ત્યાં રેડા ઝાપટાનું પ્રમાણ અથવા તો હળવો મધ્યમ વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે. એટલે ખાસ એવા મોટા વરસાદની શક્યતાઓ નથી બધા વિસ્તારમાં. મોટાભાગના વિસ્તારોમાં વરફ જેવું જ વાતાવરણ રહેશે અને હવે દિવસો જતા જતા વરસાદની એક્ટિવિટીમાં ક્રમશઃ ઘટાડો થતો જશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં કાલે વરસાદ જોવા મળ્યો, પરંતુ હવે આગામી દિવસોમાં છૂટોછવાયા વરસાદનું પ્રમાણ પણ ઓછું થતું જશે. માત્ર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની ગતિવિધિઓ આગામી દિવસોમાં જોવા મળશે. બાકીના જે ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિ સંપૂર્ણ રીતે બંધ થશે, એટલે કે વરાપ જેવું જ વાતાવરણ જોવા મળશે મોટાભાગના વિસ્તારોમાં. ખાસ મોટા વરસાદની શક્યતાઓ બીજા ભાગોમાં નથી. હવે વાત કરી લે આજના વરસાદની, તો આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે તે વિશેની વાત કરીએ. તો ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં છૂટાછવાયા રેડા ઝાપટા જોવા મળી શકે છે અને એકલ દોકલ જગ્યાએ હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય. બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ આજે મોટા વિસ્તારમાં નથી. વરસાદની ગતિવિધિના વિસ્તારો છે તે આજે ઘણા પ્રમાણમાં ઘટાડો થઈ જશે અને છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જામનગર, રાજકોટ, જે રામકંડોરા સાઈડ છે, તેમજ જામજોધપુર સાઈડના વિસ્તારો છે અને પોરબંદરના અમુક વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ એ બાજુ આજે પણ ઓછી થઈ ગઈ છે, પરંતુ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો છે એ વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણથી લઈ અમે અને એકલ દોકલ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી જાય અને બાકીના છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટા જોવા મળશે. બાકીના ગુજરાતના ભાગોની વાત કરીએ તો ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી ખાસ મોટા વરસાદની શક્યતાઓ આજે લાગી રહી નથી. તો દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં રેડા ઝાપટા તો એકલ લોકલ વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી જાય. બાકીના ગુજરાતના ભાગોમાં ખાસ મોટી વરસાદની એક્ટિવિટી કંઈ જોવા નહીં મળે. એટલે આગામી દિવસો 7 તારીખ સુધીમાં એવા ખાસ મોટા વરસાદની શક્યતાઓ મોટા વિસ્તારોમાં નથી. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે, પરંતુ રેડા ઝાપટાનું પ્રમાણ અમુક જો વિસ્તારોમાં જોવા મળી જાય.